आज थी आपने धोरण 10 विषय सामाजिक विज्ञान भूगोल नी अंदर एक नव प्रकरण शुरू करवा जी रिया छे जेनु नाम छे कुदरती संसाधन। विद्यार्थी मित्रों विश्वमाना जे ते देशो छे एनो विकास ए तेनी पासे रहेला संसाधनो अने ए संसाधनो नो केवी रीते ते उपयोग करे छे आप बन्ने ऊपर रहेलो छे। आजे जे तमे छे ए दुनियाना विकसित देशो कहो छो એ પોતાના સંસાધનોનો સદુપયોગ કરીને જ છે એ દુનિયામાં આટલા બધા ખ્યાતનામ બન્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ પહેલા તો સંસાધન કોને કહેવાય કોને ન કહેવાય અને સંસાધનોના ઉપયોગો જોઈએ। તો ઇન્ટ્રોડક્શન જોઈએ બાળ તો વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય કંઈક આવું કહે છે કે સંસાધનો દ્વારા માનવીની સંપૂર્ણ કે અંશતઃ જરૂરિયાતો સંતોષી શકાય છે। વિદ્યાર્થી મિત્રો શા માટે એવું કીધું કે ભાઈ સંપૂર્ણ જરૂરિયાતો સંતોષી શકો અથવા અંશતઃ યાને કે મર્યાદિત લિમિટેડ જરૂરિયાતો પણ સંતોષી શકો। તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ 10 નું અર્થશાસ્ત્ર જેમ કહે છે કે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, બરોબર? આ એવું લિસ્ટ છે જે ક્યારે પૂરું થવાનું નથી, એટલે સંસાધનો છે એ માનવીની તમામે તમામ જરૂરિયાતો સંતોષી શકે એવું તો જરૂરી હોતું નથી। હા, પણ કેટલાક માનવીની છે કે તમામે તમામ જરૂરિયાતો સંતોષી પણ શકે, એટલે જો બે ઓપ્શન આવ્યા છે કે સંસાધનો દ્વારા માનવીની સંપૂર્ણ કે અંશતઃ જરૂરિયાતો સંતોષી શકાય છે। ચાલો હવે સંસાધનો કેવા કોને થોડુંક એના ઉપર વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો કે છે કે કુદરતમાં હજારો તત્વો પડેલા છે। વિદ્યાર્થી મિત્રો હવે આ સમાજ છે વિજ્ઞાન ના પાડે છે તત્વો કેટલા છે તમને ખબર જ છે, પણ છતાંય માની લઈએ કે છે કુદરતમાં તો હજારો તત્વો પડેલા છે પરંતુ તમામે તમામને સંસાધનો કહી શકાય નહીં। આ વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તત્વો ભલે જેટલા હોય એટલા, પણ બધાને તમે સંસાધનો કહી શકો નહીં, પરંતુ તે તમામને સંસાધનો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષોથી કિંમતી ખનીજો હતી, પરંતુ જ્યાં સુધી માનવી તેનો ઉપયોગ જાણતો ન હતો ત્યાં સુધી તે સંસાધન ના હતા। વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે કે પૃથ્વીના પેટાળમાં તો કે આજકાલના ખનીજો ન હતા, ખનીજો તો લાખો વર્ષથી છે એ પૃથ્વીના પેટાળની અંદર થતી કેટલીક છે રાસાયણિક પ્રક્રિયાનો એક ભાગ કે નિપજ હતા। શું કહે છે કે જ્યારથી મનુષ્ય એનો ઉપયોગ કરતો થયો ત્યારથી તે છે સંસાધન બની ગયું। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે ઇતિહાસના પાઠોમાં છે એ ભણી ચૂક્યા છે કે ભારતમાં છે ધાતુમાંથી શિલ્પો બનાવવાની કલા છે હજારો વર્ષો જૂની છે। તો શું ધાતુ માત્ર ભારતમાં જ મળી આવતી નહીં, ધાતુ છે પૃથ્વીના ખૂણે ખાચરે દરેક જગ્યાએ મળી આવતી હતી, પરંતુ એ ધાતુનો ઉપયોગ છે માત્ર ભારતીય શિલ્પીકારો જાણતા હતા, એટલે એની માટે એ સંસાધનો હતી, અન્ય દેશના લોકો માટે એ સંસાધનો ન હતી। તો શું કહે છે પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષોથી કિંમતી ખનીજો હતી, પરંતુ જ્યાં સુધી માનવી તેનો ઉપયોગ જાણતો ન હતો ત્યાં સુધી તે સંસાધન ન હતા, પરંતુ
आज खनन प्रक्रिया नो विकास थता ते मानव जीवन नो अभिन्न अंग बनी गया। कैसे आज खोदकाम की प्रक्रिया से विद्यार्थी मित्रों विकास थयो छे, जेने आपणे अंग्रेजी में एक्सकेवेशन कहीए छे। आतो आपणी पासे एवा एवा मशीनो छे के जे हजारों मीटरो सुधी से खनन कार्य करवा सक्षम छे। एटले विद्यार्थी मित्रों यहाँ जे बधी से कीमती वस्तुओं के खनिजो मळी एनु निष्कर्षण करीने त्यारबाद आपणो एनो क्रमशः उपयोग करता थी अने आज तो ए आपणुं छे अभिन्न अंग बनी गया छे। आज केटली धातुओ विद्यार्थी मित्रों अथवा अश्मी बळतण जेने आपणे कोलसो के पेट्रोलियम कहीए छे एना वगर छे मानवनुं जीवन चाले एम नथी। तो आजे संसाधन थई गया, आजथी केटलाक वर्षो पहेला के केटलीक सदीओ पहेला ए संसाधन न हता। चालो संसाधनो छे ए कोई वस्तुने संसाधन क्यारे केवी अथवा क्यारे कही शकाय एनी माटेना केटलाक मुद्दाओ छे एने याद करी लईए। विद्यार्थी मित्रों आ त्रण मुद्दा से याद रखवाना छे तो ज कोई वस्तु ने संसाधन कही शकाय। टूंकमा जे वस्तु ओ ऊपर मानवी आश्रित होय, हवे आश्रित होय थोड़ो तमने शब्द ऑड लागशे एनी बदले तमे लखी शको नभतो होय अथवा त्रीजो लखवू होय तो आधार राखतो होय। कुदरतमांथी एवी कई कई वस्तुओ छे ए मानवी से एना उपर आश्रित छे के मानवी ने एना वगर चाले एम नथी अथवा मानवी एना उपर से ए नभे छे तो एने संसाधन कही दो भाई। आवी तो केटली वस्तुओ छे विद्यार्थी मित्रों के जेना वगर आपणे आज चाले एम नथी के जेना ऊपर प्रत्यक्ष के परोक्ष रीते मानवी नभे से तो एने संसाधन कही शकाय। दाखला तरीके खेत पैदाशो जो आज खाधा वगर चालशे नहीं तो विद्यार्थी मित्रों खेत पैदाशो छे एनी ऊपर मानवी नभे से तो कही दियो एने संसाधन। चलो बीजू जे वस्तुओ मानवी ने जरूरी के उपयोगी हो। चलो वस्त्रों नी वात करी लईए, मानवी ने जरूरी पण छे अने उपयोगी पण दीवडे छे कारण के छे टाढ के तड़का के वरसाद थी तेने बचावे छे तो कही दियो एने संसाधन। शुं के छे पहेलुं के जे वस्तु उपर मानवी आश्रित होय नभतो होय, बीजू के जे वस्तुओनी छे मानवी ने जरूर होय अथवा मानवी ने क्यांक ने क्यांक छे डगले ने पगले उपयोगी निवडती होय एने कही दियो संसाधन। त्रीजू के छे જે વસ્તુ ઓનો માનવી પોતાની શારીરિક કે માનસિક ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકતો હોય। વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે લોખંડ કિલોના ભાવે લેવા જશો તો 50 રૂપિયા છે એ તમને મળી આવશે, લોખંડના એ જ લોખંડના પાઇપ લેવા જશો તો 100 રૂપિયા થશે, એ જ લોખંડની છે 1 કિલો એ સોય લેવા જશો વિદ્યાર્થી મિત્રો તો તમને છે લગભગ 500 કે 1000 રૂપિયામાં કામ થઈ જશે, પરંતુ એ જ છે એ લોખંડના 1 કિલો ઘડિયાળના કાંટા લેવા જશો તો આની કિંમત છે એ 1,00,000 રૂપિયા થઈ જતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો સંસાધનો સાથે સંસાધનોના ઘડતરની પણ છે કિંમત છે, એટલે કહેશે કે માનવીનો શારીરિક અને માનસિક ક્ષમતા પ્રમાણે છે એ કયા દરજ્જા સુધી ઉપયોગ કરી શકે છે એની ઉપર છે એ સંસાધનો છે એ નક્કી થતા હોય છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો એ આપણી માટે છે એ લાકડું માત્ર લાકડું જ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ કાષ્ટકાર માટે છે એ પોતાની કલાનું ઉત્કૃષ્ટ સાધન છે, એ પોતાના કૌશલ્ય દ્વારા એના છે ધારે એટલા રૂપિયા મેળવી શકે છે।
આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, કે જે વસ્તુઓનો માનવી પોતાની શારીરિક કે માનસિક ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકતો હોય, યાને કે માનવી છે એ પોતાની બુદ્ધિમત્તા કે કૌશલ્ય પ્રમાણે છે કોઈ વસ્તુ ને પોતાનો છે ઉપયોગ કરી અને સ્વાર્થ સાધી શકતો હોય એને પણ સંસાધન કહી દેવા જોઈએ. તો આ ત્રણ શરતોમાંથી કોઈ એક શરતો છે એ સેટિસ્ફાય થાય તો એને સંસાધન કહી શકાય. તો ટૂંકમાં આ ત્રણ શરત તેને અથવા તે વસ્તુને સંસાધન કહી શકી. ઓકે, હજી સંસાધનોના ગુણધર્મોની આગળ વાત કરી છે. ચાલો સંસાધનોમાં બે ગુણધર્મો હોવા જરૂરી છે. ચાલો કયા બે ગુણધર્મોની વાત કરે છે એ જોઈ લઈએ. તો પહેલું કહે છે વિદ્યાર્થી મિત્રો યુઝફુલનેસ, ઉપયોગીતા. જો વિદ્યાર્થી મિત્રો, લાખો વર્ષોથી છે પૃથ્વીના પોપડાની અંદર ખનિજો તો હતા, પરંતુ જ્યાં સુધી આપણે એનો ઉપયોગ ન કરી શક્યા ત્યાં સુધી સંસાધનો ન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જો રોજ સૂર્યોદય થાય છે તો છે આપણને એમાંથી એ અખૂટ છે એ ઉર્જા મળે છે, પરંતુ જ્યાં સુધી આપણે સૌર ઉર્જાનો ઉપયોગ છે આપણા દૈનિક જીવનમાં કરી શકતા ન હતા ત્યાં સુધી છે સૌર ઉર્જા સંસાધન ન હતી. ઓકે, તો એક તો પહેલા ઉપયોગીતા અને બીજું છે યોગ્યતા. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ ખબર છે કે ચાંદીની અવરોધકતા છે તાંબા કરતા ઓછી છે, યાને કે જો ચાંદીના છે એ વાયર બનાવી વાહક તાર બનાવી અને ઘરમાં ફિટ કરવામાં આવે તો બિલ ઓછું આવે, તો શા માટે આપણે ચાંદીના તાર છે એનો ઉપયોગ નથી કરતા. અથવા વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સોનું છે ચાંદી છે એ હવા કે પાણી દ્વારા કટાતી નથી, તો શા માટે આપણે એને યંત્રો નથી બનાવતા. તો ત્યાં ક્યાંક ને ક્યાંક છે એ સવાલ એની વાયબિલિટીનો આવે છે, યોગ્યતા કે એ યોગ્ય નથી. બરોબર, લોખંડના મશીન પડ્યા રે સોનાના બનાવ્યા હોય તો ચોરાય, તો આ તકલીફ છે. બરોબર, ચાંદીના છે કે તારની અવરોધકતા ભલે ઓછી હોય પરંતુ વિદ્યાર્થી મિત્રો એનો પ્રસ્તાવિત ખર્ચ એ અનેક ગણો વધી જાય, કે એના વ્યાજમાંથી તો આપણે છે બિલ ભરી શકીએ. આ વસ્તુ આપણે કરી ન શકીએ એટલે યોગ્ય નથી. વાયબિલિટી અને યુઝફુલનેસ આ બંને એના ઘરેણા છે સંસાધનના ગુણધર્મો, ખાસ આ બે તો એની અંદર હોવા જોઈએ તો જ છે એ યુઝ કરાય. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સંસાધનો કેવી રીતે રચાય છે. કુદરત, માનવી અને સંસ્કૃતિ પારસ્પરિક ક્રિયાઓથી સંસાધનો બને છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કુદરત, માનવી અને સંસ્કૃતિ ની પારસ્પરિક છે ક્રિયાઓથી સંસાધનો બનતા હોય છે. ચાલો જોઈએ 1, 2 and 3 આ ત્રણ વસ્તુથી છે કોઈ વસ્તુ સંસાધન કેમ બની શકે. એક સામાન્ય એક તમને ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, પથ્થર. ચાલો વિદ્યાર્થી મિત્રો, રસ્તામાં છે એક આપણને પથ્થર દેખાય છે તો એ આપણી માટે સંસાધન નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો આપણે જાણીએ છે કે અહીંયા એવા કેટલા છે શિલ્પીઓ છે કે જે પથ્થરમાંથી સરસ મજાની છે એ મૂર્તિ કંડારી શકે છે. તો અહીંયાથી લઈને વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિ અને આ આપણને વારસામાં મળ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો છે એ ભારતીય માનવી છે એ આ પથ્થરનો ઉપયોગ કરી જાણે છે, એ પથ્થરમાંથી છે એ મૂર્તિ બનાવી જાણે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જો આ ત્રણેયનો છે સમન્વય થઈ ગયો એટલે છે પથ્થરમાંથી મૂર્તિ બની ગઈ અને મૂર્તિને સંસાધન કહી શકાય. કારણ કે મૂર્તિને જયારે બજારની અંદર વેચવા જશો ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એના કઈક પૈસા આવશે, પથ્થરના કોઈ પૈસા નથી આવતું. આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કે છે, કુદરત, માનવી અને સંસ્કૃતિ
पारस्परिक क्रियाओ संसाधनों बनता हो अपना लोही पास भारतीय संस्कृति में पत्थर मे शिल्प बना सकिए पत्थर अपनी उपयोगी से कदाच अन्य देश उपयोगी ना पण होय चलो तो अह प्रस्तावना पूरी थाय विद्यार्थी मित्रों हम अपने संसाधन उपयोग जुवाना से अति महत्व ना सवाल है त्रण मार्क्स बोर्ड्स नी अंदर पूछाई पण शके विद्यार्थी मित्रों प्रस्तावना से पूरी थाय चलो हम संसाधन ना उपयोग से खरेखर अहीं शब्द लखो कुदरती संसाधन ना उपयोग एना प्रस्तावना बे त्रण वाक्य जोई ली अने से त्रण उपयोग अहीं आप्या छे संसाधनों ना मोटा मोटा तो त्रण मार्क्स नी अंदर से सुटेबल क्वेश्चन छे अने बोर्ड नी अंदर पूछाई पण चुक्यो छे एक वखत तो चलो जोईए विद्यार्थी मित्रों खरेखर अहीं से कुदरती संसाधन आवुं जोईए आगळ पोर्टेबल काई वांधो नथी चलो तो पहला कैसे के संसाधनों अपने विविध रीते उपयोगी बीजू कैसे संसाधनों अपने जीवन ना दरेक तबक्के उपयोगी प्रत्यक्ष के परोक्ष रीते उपयोग करो छो तो एनो एक लिस्ट करी नाखो एटले तमने खबर पड़ी जाए जेना वगर तमारे चालशे सेना वगर नहीं चाले अथवा सेना वगर से तमारे चालशे छतां पण तमे ई वस्तु नो उपयोग करी रह्या छो तो आनो आ छे दरोजे दरोज नो लिस्ट करता जाओ एटले तमने छे ए आ बे वाक्य सार्थक जणाशे चलो आगळ कहेशे खेती थी मांडीने विद्यार्थी मित्रों अपनी प्राथमिक प्रवृत्तिओ खेती शिकार मत्स्य पालन वगैरह पशुपालन तो यहाँ थी कहेशे खेती थी मांडीने उद्योग सुधीनी तमाम प्रवृत्तिओमां प्रत्यक्ष के परोक्ष रीते कुदरती संसाधनों उपयोग थाय छे बहु साची बात कीधी विद्यार्थी मित्रों शू कहेशे के खेती होय के उद्योग होय अथवा खेती थी लईने उद्योग तमे तमाम छे के प्रवृत्ति जोई लो खरेखर आ बधी प्रवृत्तिओ छे एने आर्थिक प्रवृत्ति कही शकाय के छे आ बधा ज आर्थिक प्रवृत्तिओमां तमे छे के कां तो सीधी रीते अने कां तो आडकतरी रीते छे कुदरती संसाधनोनो उपयोग करो छो विद्यार्थी मित्रों तमने एम थे खेती में तो वही क्या एवं संसाधन वापरी लीजा पहली वस्तु जमीन एक संसाधन से विद्यार्थी मित्र जल एक संसाधन से तमे आ श्रमिको रोको छो तो मानव एक संसाधन से बीज एक संसाधन से पछी केटकेटला औजारो अत्याधुनिक वापरो छो तमामे तमाम से संसाधन छे आवी तो उद्योगों में तो खेती में साबित कर दीदू तो उद्योगों में तो कई कई संसाधन उपयोग थता है टूंक में बधीज अपनी से प्रवृत्ति लई लो कि जे जरूरी है अथवा बिन जरूरी है कुदरती संसाधनों खर्चाय मोटा मोटा से विद्यार्थी मित्रों त्रण उपयोग संसाधन चलो ये जो चलो कैसे पहलू कीधु संसाधनों खोराक तरीके विद्यार्थी मित्रों शुरुआत में जय मानव जीवन है खरेखर मानव जीवन उत्क्रांति परिमाण है तब से आ विज्ञान में भणी चुक्या त्यारे विद्यार्थी मित्रों मानव नो मात्र उद्देश्य जीवन टकावी राखू सर्वाइव करू पृथ्वी पर पहला ज कीधु संसाधनों से खोराक तरीके चलो तो शुरुआत में तो विद्यार्थी मित्रों अपने खेती जाणता नहोता खेती तो बहु पछी आवी शिकार प्रवृत्ति पछी मत्स्य पालन पछी तो विद्यार्थी मित्रों से अहीं शुरुआत में आपणे वात करशुं कुदरत माथी मळता फळोथी
શિકાર પ્રવૃત્તિ લખી શકો. પછી આગળ વિદ્યાર્થી મિત્રો કે છે, ખેતી દ્વારા મળતા અથવા મળતી ખેત પેદાશો જેનો આપણે ઉદ્યોગોમાં અને ખોરાક બંને તરીકે છે ઉપયોગ કરીએ છીએ, તો કે આ બે માંથી જ ખાલી ખોરાક મળે. કોને કીધું? પશુઓ લઈ લો, મળતા દૂધ, દૂધની બનાવટો, માંસ, ઈંડા વગેરે વસ્તુ મળે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બધું પૂરું થઈ જાય નહીં, તો કે જે સમુદ્ર છે કે જળ સંસાધન આપણું બાકી છે એમાંથી આપણને શું મળે? તો કે છે જળ સ્ત્રોતો માંથી મળતા માછલાઓ અને અન્ય જળચર. બરોબર, આ બધાને યાદ રાખવા જોઈએ. કુદરત માંથી મળતા ફળો, ખેતી દ્વારા મળતી ખેત પેદાશો, પશુઓમાંથી મળતું દૂધ, દૂધની બનાવટો, માંસ, ઈંડા ઇત્યાદિ, અને જળ સ્ત્રોતોમાંથી મળતા માછલાઓ અને અન્ય જળચર પ્રાણીઓ. જળચર પ્રાણીઓ મધ પણ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, મધમાખી માંથી મળતું. તો લિસ્ટ ગોઝ ઓન, આ તો લિસ્ટ કોઈ પૂરું ન થાય, પણ છતાં પછી બેઝિક વાત કરી છે સંસાધનો છે ખોરાક તરીકે, તો બે કેનો ખોરાક તરીકે સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ. કેટલીક વાર આ સંસાધનો છે કારખાનામાં જાય અને એની ઉપર વિવિધ છે એ પ્રક્રિયાઓ થઈને પછી આપણા ઘરે આવતા હોય છે, તો એ પણ છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો એ કુદરતમાંથી મળેલા કાચા માલમાંથી છે એનું અંતિમ સ્વરૂપ આપી અને આપણે ગ્રહણ કરીએ છીએ ભોજનમાં. ચાલો આગળ કે છે સંસાધનો કાચા માલ તરીકે ઉદ્યોગોની ફરી વાત કરીએ. કાચા માલ તરીકે તમે જો સંસાધનોમાં છે એ જોતા હોય, તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો છે એ કુદરતમાંથી મળતી વસ્તુઓ પણ લઈ શકાય. વળી ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો ખેતીમાંથી પણ આપણને કેટલો કાચો માલ મળે છે, તો એની પણ અહીંયા વાત કરીશું આપણે. તો પહેલા તો જંગલોમાંથી મળતી કેટલી વન પેદાશો. વિદ્યાર્થી મિત્રો, રાળ છે, લાખ છે, ગુંદર છે વગેરે વસ્તુ છે આપણને જંગલોમાંથી મળે છે, ઇમારતની લાકડું છે. ઓકે, તો પેલા જંગલને યાદ કરી લીધા. પછી વિદ્યાર્થી મિત્રો, ખેતીમાંથી મળતો કાચો માલ. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો છે એ મોટા ભાગે તમે મોસ્ટ ઓફલી રોકડિયા પાક લખી શકો, કેશ ક્રોપ્સ. આપણને પણ ખબર છે કે આ સીધા આપણા ઘરોમાં આવતા નથી, વાયા ઉદ્યોગો થઈને આવે છે. પછી આગળ કે છે પશુઓ, એટલે પશુઓ ક્યાંથી? ચર્મ ઉદ્યોગ યાદ કરો, પશુઓમાંથી મળતું ચામડું, માંસ, ઊન વગેરે. તો જો પશુ પણ છે ઉદ્યોગો ચલાવે છે. ચાલ આગળ કે છે હવે સૌથી મહત્વનું કે જેનાથી મોટા મોટા ઉદ્યોગો થાય છે, જમીનમાંથી મળતી ખનીજો અને અયસ્ક. તો આ છે વિદ્યાર્થી મિત્રો કે કાચા માલ તરીકે છે, કે આનો સીધે સીધો ઉપયોગ માનવી કરતો નથી, રાધર દેન આની ઉપર કોઈ કઈ અથવા કેટલીક પ્રક્રિયાઓ કરી અને પછી તેને ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. તો આગળ ત્રીજા નંબરે છે કે જેનાથી વિદ્યાર્થી મિત્રો છે આપણો દેશ ચાલી રહ્યો છે, શક્તિના સંસાધનો. ચાલો અથવા આપણું શરીર ચાલી રહ્યું છે એવું પણ કહીશું. સંસાધનો ઉર્જા અથવા શક્તિના સ્ત્રોત તરીકે
વિદ્યાર્થી મિત્રો આપણે છે એ કયા કયા સંસાધનોનો ઉપયોગ કરીએ છે તો કહે છે કે પૃથ્વીના પોપડામાંથી મળતા અશ્મિ બળતણ સૌથી વધુ આપણે આનો ઉપયોગ કરીએ છીએ એટલે એને યાદ કરી લીધું વિદ્યાર્થી મિત્રો જેવા કે કોલસો પેટ્રોલિયમ પેટ્રોલિયમ નું શુદ્ધિકરણ કરીએ છીએ એટલે રિફાઇન્ડ પેટ્રોલિયમ યુઝ કરીએ છીએ પછી કુદરતી વાયુ વગેરેનો ઘર વપરાશમાં કે યંત્રો ચલાવવામાં ઉપયોગ કરીએ છીએ ઓકે તો અહીંયા પૂરું થઈ જાય છે નહીં વિદ્યાર્થી મિત્રો આજ તો આપણે રિન્યુએબલ એનર્જી અથવા છે એ ગ્રીન એનર્જી ઉપર ચાલી ગયા છે તો કે છે હાલમાં માનવી સૌર ઉર્જા પવન ઉર્જા ધરતી કોટ ઉર્જા પછી વિદ્યાર્થી મિત્રો છે સમુદ્રી ઉર્જા જળધોધ વગેરે અખૂટ ઉર્જાના સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો આ ક્યારે ખૂટવાના નથી લગભગ અખૂટ ઉર્જાના સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવો થયો છે આ અખૂટ ઉર્જાના સ્ત્રોતો પણ વિદ્યાર્થી મિત્રો આપણને છે કે કુદરતમાંથી મળે છે હા પહેલા આપણે છે આને સંસાધનો સમજતા ન હતા આજે કઈક એનું સ્વરૂપ બદલાયું છે છતાં પણ આજે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે એને સંસાધનોની દ્રષ્ટિમાં અથવા યાદીમાં લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છે એ આ સવાલ પૂરો થાય છે અહીં નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે છે સંસાધનોનું વર્ગીકરણ અતિ મહત્વનો ટોપિક છે એની ચર્ચા કરીશું તો જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો